તમને જાણીને નવાઈ લાગશે કે પિતૃપક્ષમાં કાગડાને જ કેમ ફક્ત ભોજન નાખવામાં આવે છે તો આજે આપણે જાણીશું કે આની પાછળનું પૌરાણિક કથા અને એનું મહત્વ તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ તમારી સાથે હું છું કિશન ત્રિવેદી પિતૃપક્ષમાં પૂર્વજોને તર્પણ શ્રાદ્ધ અને પિંડદાન આપીને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે આ સમયગાળા દરમિયાન પૂર્વજો પ્રત્યેની ભક્તિ દર્શાવવા અને તેમને સંતોષવા માટે ઘણી પ્રથાઓનું પાલન કરવામાં આવે છે તે દર વર્ષે

પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી રામની સામે ઇન્દ્રના પુત્ર જયંતે કાગડાનું રૂપ ધારણ કર્યું હતું જે બાદ તેણે સીતા માતાના પગે ચાંચ મારી હતી જ્યારે રામજીએ તેને સજા કરી તો કાગડો માફી માંગવા લાગ્યો ભગવાન રામે તેમને માફ કરી દીધો અને તેને આશીર્વાદ આપ્યો કે પિતૃપક્ષમાં જે ભોજન કાગડાઓને આપવામાં આવશે તે પિતૃલોકમાં રહેતા પિતૃદેવોને પ્રાપ્ત થશે આ સિવાય પિતૃપક્ષમાં માત્ર કાગડાને જ નહીં પણ ગાય કૂતરા અને અન્ય પક્ષીઓને પણ ભોજન આપવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો આ જીવો ખોરાક સ્વીકારતા નથી તો તે પૂર્વજોના દેવતાઓની અસંતોષ અથવા નારાજગીનો એક સંકેત હોઈ શકે છે આવી રીતે બ્રિટન ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ